જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો મજામાં ને હેપી ન્યૂર નવા વર્ષના સાલ મુબારક પ્રથમ સત્ર પૂરું થયું હવે દ્વિતીય સત્રની શરૂઆત કરીએ તો ભણવા માટે તૈયાર થઈ જાવ તો દ્વિતીય સત્રનો પ્રથમ પાઠ જમીનના વિવિધ ઉપયોગ અને પાક અહીંયા આપણે જુદા જુદા ઉપયોગો સમજવાના છે જમીનના અને એના પાક વિશે આપણે સમજૂતી મેળવવાની છે ચલો એની અંદર આપણે જોઈએ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક શબ્દમાં લખો યુનિટ એકાવન આપણે પચાસ સુધીનો અભ્યાસ કર્યો હતો પ્રથમ સત્રમાં હવે દ્વિતીય સત્રમાં યુનિટ એકાવન જોઈએ ચલો એમાં સવાલ એક રહેવા માટે આપણે જમીન પર શું બનાવીએ છીએ તો જવાબમાં શું આવશે ઘર વિદ્યાર્થી મિત્રો આપણે ગયા ચેપ્ટરમાં પણ આપણે શીખી ગયા છીએ તો આપણે જમીન પર રહેવા માટે શું બનાવીએ છીએ તો જવાબમાં શું આવશે ઘર ચલો બે વાહનોને ચલાવવા માટે શું બનાવવામાં આવે છે તો જવાબમાં શું આવશે રોડ કે રસ્તા વાહનો એટલે રોડ ઉપર ચાલતા જે સાધનો છે તેને વાહનો કહેવાય તો વાહનોને ચલાવવા માટે શું બનાવવામાં આવે તો રોડ કે રસ્તા ત્રણ રેલગાડી શાના પર ચાલે વિદ્યાર્થી મિત્રો તમે રેલગાડી તો જોઈ જ હશે તો શાના પર ચાલે તો પાટા પર ચાર જમીનનો મોટાભાગનો ઉપયોગ શાના માટે થાય છે તો જવાબમાં શું આવશે ખેતી માટે તમે જોઈ શકો છો બાજુનું ચિત્ર આપેલું છે તો જમીનનો મોટાભાગનો ઉપયોગ શેના માટે થાય છે તો ખેતી માટે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો ખેતરનું ચિત્ર આપેલું છે અહીંયા ખેતી બતાવેલી છે તો શેના માટે ઉપયોગ થાય જમીનનો તો મોટે ભાગે ખેતીનો ઉપયોગ થાય છે એટલે ખેતી માટે પાંચ સૌથી સારી ખેતી કેવી જમીનમાં થાય તો ખાતરવાળી છ ઊંચા પહાડો પર આવેલા ફરવાના સ્તરો શું કહેવાય ગિરિમથક જે ઊંચા ઊંચા પહાડો હોય તે આપણે જોતા હોઈએ છીએ આપણે ફરવાના સ્થળોને શું કહેવાય ગિરિમથક કહેવાય તો જવાબમાં શું આવશે ગિરિમથક સાત વિવિધ પ્રકારના ઉપયોગી પથ્થરો લોકો ક્યાંથી મેળવે છે ખાણોમાંથી વિવિધ પ્રકારના એટલે જુદા જુદા ઉપયોગી પથ્થરો લોકો ક્યાંથી મેળવે છે ખાણોમાંથી યુનિટ બાવન જોઈએ તેની અંદર આઠ અગરિયા લોકો શું પકવે છે તો જવાબમાં શું આવશે મીઠું આપણે પ્રથમ સત્રમાં મેં સમજાવ્યું હતું અગરિયા લોકો શું પકે છે આપણે તેનો અભ્યાસ કરી ગયા છીએ તો જવાબમાં શું આવશે મીઠું નવ ખેડૂતો ખેતરમાં પાણીના સંગ્રહ માટે શું બનાવે છે ખેત તલાવડી જવાબમાં શું આવશે ખેત તલાવડી દસ રમતના મેદાન માટે કેવી જમીન વધુ સારી તો જવાબમાં આવશે સપાટ રમતનું મેદાન હોય તો તમે રમતા હોઈએ છે તો આપણને પણ ખબર છે કે રમતનું મેદાન કેવું હોય તો સપાટ હોય છે તો તો કેવી જમીન સારી સપાટ અગિયાર ચાના બગીચા માટે કેવી જમીન વધુ સારી તો જવાબમાં શું આવશે ઢાળવાળી બાર ડાંગર માટે કેવી જમીન વધુ સારી નીચાણવાળી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા નીચે ચિત્ર આપેલું છે ડાંગરનું ડાંગર એટલે ચોખા પણ થઈ શકે ચોખા કહી શકાય તો કેવી જમીન વધુ સારી હોય ડાંગર માટે નીચાણવાળી તેર બાજરી ઘઉં મકાઈ જેવા પાકોને શું કહેવાય અનાજ અહીંયા પ્રથમ ચિત્ર આપેલું છે બાજરી ઘઉ મકાઈ આ બધા પાકોને શું કહેવાય અનાજ કહેવાય અહીંયા પ્રથમ ચિત્રમાં તમે જોઈ શકો છો અલગ અલગ જાતના પાકો આપે અનાજ આપેલા છે અનાજનું ચિત્ર તમે જોઈ શકો છો તો બાજરી ઘઉં મકાઈ જેવા પાકોને શું કહેવાય અનાજ કહેવાય ચલો ચૌદ કયા બે અનાજના પાકો ઉનાળામાં અને ચોમાસામાં થાય મકાઈ અને ડાંગર જો પ્રથમ નીચે ચિત્ર આપેલું છે એ ડાંગરનું છે એટલે ચોખા અને શું કહે છે મકાઈ તો તમે નીચે જોઈ શકો છો મકાઈ તો કયા બે અનાજના પાકો ઉનાળામાં અને ચોમાસામાં થાય બંને ઋતુમાં થાય તો કયા તો મકાઈ અને ડાંગર ચલો જ રીતે યુનિટ તે પણ જોઈએ તો એમાં પંદર નંબર તુવેર મગ અને ચણા જેવા પાકોને શું કહેવાય કઠોળ કહેવાય શું કહેવાય કઠોળ અહીંયા ઉપર પ્રથમ ચિત્રમાં આપેલું છે જોઈ તમે અલગ અલગ જાતના કઠોર આપેલા છે ચલો સોર રીંગણ કોબીજ અને બટાટા જેવા પાકોને આપણે શું કહીએ છીએ શાકભાજી સત્તર નંબર મગફળી દિવેલા તલ જેવા પાકોને આપણે શું કહીએ છીએ તેલીબિયા અહીંયા અલગ અલગ જાતના તેલીબિયા જોવા મળે છે મગફળી દિવેલા તલ એ બધા પાકોને આપણે શું કહીએ તેલીબિયા જેમ તુવેર મગ ચણા જેવા પાકોને આપણે કઠોર કહીએ એ રીતે મગફળી દિવેલા તલ એ બધા પાકોને આપણે શું કહીએ તેલીબિયા કહેવાય અઢાર નંબર તેલીબિયામાંથી શું નીકળે તો જવાબમાં શું આવશે તેલ તેલીબિયા હોય એને પીસીને જો મશીનમાંથી કાઢવામાં આવે તો શું નીકળે છે એમાંથી તેલ ઓગણીસ બાજરી અને ઘઉંને દરવાથી શું મળે તો લોટ આપણે વિદ્યાર્થી મિત્રો ઘરે પણ જોઈ શકતા હોઈએ છીએ કે મમ્મી બાજરી અને ઘઉ દરવાથી એમાંથી શું બનાવે છે તો લોટ શું નીકળે ઘંટીમાંથી બાજરી અને ઘઉંને ને તો શું નીકળે એમાંથી લોટ જવાબમાં શું આવશે લોટ रीते मरी जेवा गरम मसाला વિદ્યાર્થી મિત્રો અહીંયા નીચે તમે ચિત્ર જોઈ શકો છો અલગ અલગ જાતના મરી મસાલાનું ચિત્ર આપેલું છે એની અંદર તમે જુઓ તજ આપેલા છે લવિંગ મરી જેવા પાકોને આપણે શું કહીએ ગરમ મસાલા શું કહી શકાય ગરમ મસાલા જવાબમાં શું આવશે ગરમ મસાલા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું આપણે યુનિટ તેપન સુધી જોઈ ગયા તમારે એનું ઘરે બે વાર વાંચન કરવું